नमस्कार विद्यार्थी मित्रों, धोरण चार विषय गुजराती द्वितीय सत्र प्रथम सत्र आपणे આગળના વિડિયામાં અને આગળ અસાઇનમેન્ટ આપ્યા 12 અને 13 નંબર એવા અસાઇનમેન્ટમાં આપણે પ્રથમ સત્રનું આપી દીધું અને વિડિયા પણ પ્રથમ સત્રના આગળ આપી દીધા છે, બરોબર. હવે આપણે દ્વિતીય સત્ર એમાં પાઠ 8 પત્ર લખવાની મજા, તો એમાં આપણે જોઈશું પત્ર વિશે અહીંયા આપેલું છે. અહીંયા છે, મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ. રેશમા કિરીટભાઈ ચૌહાણ, ગામ કરમપુર. અમારા ગામના પાદરમાં એક વડલો છે. વડલાની પાસે જ અમારી વિશાળ છે. અમારા વડ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે. તેઓ અમને ખૂબ પ્રેમથી ભણાવે. હસતા હસાવતા શીખવે. ધમકાવે કે મારે નહીં, નિશાળમાં અમને મજા પડે. અમારા સાહેબ અમને વર્ગમાં જ બહાલ કરે એવું નહીં, વર્ગની બહાર કે રિસેસમાં અમારી સાથે વાતો કરે. નિશાળની બહાર મળી જાય તો મજામાં એમ કહીને હાથ ઊંચો કરે. મજામાં ને એમ કહી હાથ ઊંચો કરે. આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો તેની ખબર જ પડી નહીં. જોયું, અશોકભાઈ સોમપુરા છે એની પાસે એના ક્લાસમાં જે બાળકો ભણે છે એ આ વાક્ય બોલે છે. હવે આગળ, વેકેશન જાહેર થયું. અમે બધા રાજી થતાં નિશાળેથી ઘર તરફ જતા હતા. ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા અને વડલાની સાયામાં અમારી વચ્ચે ઊભા. અશોકભાઈ કહે, બાલ દોસ્તો, વેકેશનમાં શું કરશો? અમે કહ્યું, નવા નવા કપડાં પહેરીશું, ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું. યસ બોલ્યો, સાહેબ તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ હો. અશોકભાઈ કહે, ના રે ના, તમને તે કંઈ ભૂલી જવાય, હું તમને બધાને પત્ર લખીશ. વસંત કહે, સાહેબ પત્ર કેવી રીતે લખાય, અમને શીખવાડો ને. અશોકભાઈ કહે, મારો પત્ર આવે તે વાંચજો, સમજાઈ જશે. ખરેખર અશોકભાઈએ લખેલા પત્ર ગઈકાલે જ મને ટપાલીએ આપ્યા. અશોકભાઈએ લખેલો પત્ર ગઈકાલે જ મને ટપાલીએ આપ્યો. અમારા વર્ગના મોટાભાગના વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો, વારંવાર વાંચ્યો. આ રહ્યો એ પત્ર. તો હવે નીચે અશોકભાઈ સોમપુરાએ બાળકોને પત્ર લખ્યો છે એ પત્ર અહીંયા છે. અશોકભાઈ બી સોમપુરા, બી વિભાગ 26, અંબિકા સોસાયટી, મૂળ વતન વીરનગર, જિલ્લો વડોદરા અને તારીખ છે 20/10/2013. તારીખ છે 20/10/2013. હવે અહીંયા લખેલું છે, બરોબર. અહીંયા પત્ર લખવાની શરૂઆત છે. પ્રિય બાળકો, તમે બધા મજામાં હશો, હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છું. દિવાળીની રજાઓમાં ખાવા પીવાની, રમવાની ને ફરવા જવાની મજા પડી ગઈ હશે, ખરું ને?
મને તમારી બહુ યાદ આવે છે. તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય. જુઓ, પત્ર લખનારે પોતાના નામ, સરનામું તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુએ લખવા. આપણે જેમને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું. આપણાથી મોટા હોય તેમને પૂજ્ય કે આદરણીય, અને મિત્ર કે સરખી ઉંમરની વ્યક્તિ હોય તો એના માટે પ્રિય કે સ્નેહી એવું લખી શકાય. સંબોધન પછીની અલગ લીટીમાં યોગ્ય વિવેક વચન લખવું, જેમ કે વડીલો માટે સાદર પ્રણામ અને મિત્રો માટે સ્નેહભરી યાદ લખી શકાય. આ પછી ફકરો પાડીને જે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખવું. પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવાનું હોય છે, જેમ કે લિખિતન સ્નેહાધીશ, રેશમાના નમસ્કાર. આમ આમ અહીં પત્ર પૂરો થયો કહેવાય. તે પછી પરબીડિયું કે કવર પર પત્ર મેળવનારનું પૂરું પૂરા નામ, સરનામું, પિનકોડ નંબર સહિત લખવા જોઈએ. તેની બીજી બાજુએ પત્ર લખનારના નામ, સરનામાનું હોય તેની બીજી બાજુએ પત્ર લખનારના નામ, સરનામું હોય. બાલદોસ્તો, પત્રલેખનમાં બીજી પણ કેટલીક કાળજી રાખીએ તો આપણે લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે. વાંચો. હવે આ નીચે થોડાક વાક્ય લખેલા છે અશોકભાઈ સોમપુરાએ કે પત્ર લખવામાં શું ખાસ કાળજી રાખવી જોઈએ, તો જેથી કરી સામેના વ્યક્તિને પત્ર વાંચવામાં સહેલાઈ પડે. તો પહેલું છે, લખાણના બધા જ અક્ષરો મરોડદાર, વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોવા જોઈએ. બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોવા જોઈએ. બે અક્ષર વચ્ચે કે બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોવું જોઈએ. અક્ષરો ઉટેલા, જાદા પાતળા ન હોવા જોઈએ કે લખાણમાં છેકછાક ન હોવું જોઈએ. અક્ષરોનો વળાંક એક સરખો જ હોવો જોઈએ. વિરામચિહ્નનો યોગ્ય ઉપયોગ થયો હોય. લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય. પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય. જો આ બધું ખાસ ધ્યાન રાખવાનું હોય છે પત્ર લખવી એમાં. મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો. વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તે વિશે તો ખાસ લખજો. જે વિદ્યાર્થીઓનો પત્ર મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈ આવીશ. અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કોમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે, જેથી પત્રો ખૂબ ઓછા લખાય છે. છતાંય ખુલ્લા મને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા તો કંઈક ઓર જ હોય છે. તમારા વડીલોને મારા વંદન કહેજો. તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું. જોયું બાળકો, આ પત્ર કેવી રીતે લખાય અને અંદર શું ખાસ ધ્યાન રાખવાનું હોય એ બધું જ આ પાઠમાં આપેલું છે, પત્ર લખતા શીખવાડેલું છે, જેથી કરી પરીક્ષામાં લખવાનો ઉત્સાહ તો તમને આવડી જાય. બરોબર બાળકો, જો પત્ર લખવામાં ખાસ ધ્યાન આપવાનું હોય છે. હવે આપણે આગળ થોડાક શબ્દાર્થ છે અને સ્વાધ્યાય છે એ જોઈશું. શબ્દાર્થ છે સંબોધન, એટલે બોલવા વપરાતો શબ્દ, એટલે સાદર આદર અને માન સાથે બોલાવતો એટલે સંબોધન કહેવાય.
पिनकोड एटले पोस्टल इनटेक्स नंबर जे छ अंकनो होय छे। भाषाकीय भूलो एटले भाषाने लगती भूलो। મોકળાશથી એટલે ખુલ્લા મનથી સંકોચ રાખ્યા વિના। લિખિતન એટલે લેખિતન પત્ર લખનાર એવો શબ્દ થાય છે। પછી સ્વાધ્યાય છે, એમાં સવાલ જવાબ છે। નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। તો પહેલો પ્રશ્ન છે, અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે? અશોકભાઈ બાળકોને અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે? તો જવાબ, અશોકભાઈ બાળકોને પ્રેમથી હસતા હસાવતા શીખવે છે। જવાબ આવશે, અશોકભાઈ બાળકોને પ્રેમથી અને હસતા હસાવતા શીખવે છે। પછી બીજો સવાલ, દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે? પ્રશ્ન બે, દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે? તો જવાબ આવશે, દિવાળીમાં મીઠાઈઓ ખાઈને મોજ કરવાની છે। જવાબ આવશે, દિવાળીમાં મીઠાઈઓ ખાઈને મોજ કરવાની છે। પ્રશ્ન એક, અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે? તો અશોકભાઈ બાળકોને પ્રેમથી અને હસતા હસાવતા શીખવે છે। બીજો, દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે? તો દિવાળીમાં મીઠાઈઓ ખાઈને મોજ કરવાની છે। ત્રીજો, વડીલને કયા શબ્દથી સંબોધન થાય છે? તો વડીલને પૂજ્ય કે આદરણીય જેવા શબ્દોથી સંબોધન થાય છે। વડીલને પૂજ્ય કે આદરણીય જેવા શબ્દોથી સંબોધન થાય છે। પ્રશ્ન ચાર, પત્રના અંતે શું લખાય છે? પત્રના અંતે શું લખાય છે? તો જવાબ આવશે, પત્રના અંતે વિદાય વચન લખાય છે। પત્રના અંતે વિદાય વચન લખાય છે। પછી અહીંયા છે પ્રશ્ન બે, પત્ર લેખનમાં સી સી કાળજી લેવી જોઈએ? પ્રશ્ન છે, પત્ર લેખનમાં સી સી કાળજી લેવી જોઈએ? તો હમણાં આપણે આગળ ઓલા જોયા હતા, જે સુહાત આપણે પોઈન્ટ કરી અને જે લખેલા હતા એ અહીંયા આપેલા છે, તે આપણે જોઈશું। પત્રમાં લખાણના બધા જ અક્ષરો મરોડદાર અને વ્યવસ્થિત હોવા જોઈએ। અક્ષરો અને શબ્દ વચ્ચે આડી સીધી લીટી હરખી લખેલી જોવે। બે અક્ષરો કે બે શબ્દ વચ્ચે કે બે લીટી વચ્ચે અંતર સરખું રાખવું જોઈએ। અક્ષરો ઘૂંટેલા, જાદા પાતળા કે છેકછાક વગરના હોવા જોઈએ। અક્ષરો વળાંક વાળા એક જ સરખા હોવા જોઈએ। વિરામ ચિહ્નનો ઉપયોગ થયેલો હોવો જોઈએ। બરોબર બાળકો, આ કાળજી પત્રમાં લખવાના રાખવાની હોય છે। પછી પ્રશ્ન ત્રણ, તમારા ઘરે આવેલ જૂના પત્ર વર્ગમાં લઈ આવો, પછી નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો। તો પહેલો પ્રશ્ન છે, પત્ર કોણે લખ્યો છે? તો મારા મામાએ લખ્યો હતો એટલે હું લખીશ, પત્ર મારા મામાએ લખ્યો છે। પત્ર પર કયું સરનામું છે? તો મારા મામા અમદાવાદ રહે છે, તો મારા મામાએ અમદાવાદનું, તો પત્ર પર અમદાવાદનું સરનામું છે। પત્ર પર કઈ તારીખ લખેલી છે? તો પત્ર પર મારા મામાએ જે તારીખ લખી હોય એ તારીખ લખવાની છે। પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો અને તારીખ વંચાય તો લખો। પોસ્ટ ઓફિસનો સિક્કો અને તારીખ વંચાય તો લખવાની હોય, નહીં તો લખવાની હોતી નથી। પછી છે, નીચેના દરેક શબ્દ વિશે એક બે વાક્ય લખો। તો ટપાલી, તો આપણે લખશું, ટપાલી ઘેર ઘેર ફરીને લોકોને ટપાલ વેચે છે। ટપાલી, તો ટપાલી
ઘેર ઘેર ફરીને લોકોને ટપાલ વેચે છે. કમ્પ્યુટર, તો અમારી શાળામાં ઘણા બધા કમ્પ્યુટર છે. મોબાઈલ, તો આપણે મોબાઈલ દ્વારા એકબીજા સાથે વાતચીત કરી શકીએ છીએ. ટપાલ પેટી, તો ટપાલ પેટી લાલ રંગની હોય છે. પછી છે કબૂતર. તો પહેલાના યુગમાં સંદેશા વ્યવહાર માટે કબૂતરનો ઉપયોગ થતો હતો. પછી નીચે છે, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. વાક્યનું અનુલેખન કરો. સાહેબ, પત્ર કેવી રીતે લખાય? કોઈએ પ્રશ્ન પૂછ્યો છે. સાહેબ, પત્ર કેવી રીતે લખાય? તો આ પ્રશ્ન વસંતે પૂછ્યો હતો. કોને પૂછ્યો હતો? વસંતે પૂછ્યો હતો. ક્લાસમાં વસંતે પૂછ્યું હતું ને કે સાહેબ આ પત્ર કેવી રીતે લખાય. પછી બીજો પ્રશ્ન, બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો? તો આ કોણ બોલ્યું હતું? તો આ અશોકભાઈ સોમપુરા વર્ગ શિક્ષક બોલ્યા હતા. મને તમારી બહુ યાદ આવે છે. આ પણ વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા બોલ્યા હતા. હવે અહીંયા છે, પોસ્ટ ઓફિસની મુલાકાત લો, ત્યાં શું શું મળે છે, દરેકની કિંમત કેટલી છે તે નોંધો. તો પેલો સવાલ છે, પોસ્ટ ઓફિસની મુલાકાત લો. તો તમે કોઈ દિવસ પોસ્ટ ઓફિસે અહીંયા જાઓ તો એની મુલાકાત લેવાની. ત્યાં શું શું મળે? તો ત્યાં કવર, પરબીડિયા, પત્રો, ટિકિટ, સિક્કા વગેરે વસ્તુ મળે છે. તો દરેકની કિંમત કેવી કેટલી છે? તો દરેકની કિંમત ત્યાં બોર્ડ પર મારેલી હોય છે, તે આપણે જોઈ અને લખી લેવાની હોય છે. બરોબર બાળકો, આ આપણે અહીંયા આઠમો પાઠ પૂરો થાય છે. હવે દ્વિતીય સત્રનું આપણે ફરીથી શરૂ કરેલું છે રિવિઝન. રિવિઝનમાં પાઠ પહેલો આઠ, પત્ર લખવાની મજા અહીંયા પૂર્ણ કરવી છે. આગળનો પાઠ આપણે આગળના વિડીયામાં જોશું. ત્યાં સુધી તમે પ્રથમ સત્રનું જે અસાઇનમેન્ટ 12 અને 13 નંબરનું આપેલું છે એનો વાંચવાનો ઉપયોગ કરજો, જેથી કરી તમને પ્રથમ પરીક્ષા લેવાય ત્યારે તમને તકલીફ પડે નહીં. બરોબર, ત્યાં સુધી નમસ્કાર.